કુંકાવાવ તાલુકામાં અતિવૃષ્ટિથી ખેતીના પાકો નિષ્ફળ જતાં ખેડૂતોને સત્વરે વળતર ચૂકવો સરપંચ સંજયભાઈ લાખાણી. અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકા તથા સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસાના અતિવૃષ્ટિ બાદ છેલ્લે કમોસમી વરસાદ અનરાધાર પડતા ખેડૂતોને સત્વરે સહાય પેકેજ ચૂકવા મોટી કુંકાવાવ ગ્રામ પંચના સરપંચ સંજયભાઈ લાખાણીએ કૃષિમંત્રીને લેખિત જાણ કરેલ. સરપંચશ્રીએ જણાવેલ કે નવરાત્રિના છેલ્લા દિવસોમાં સતત અવિરત વરસાદ પડવાને કારણે ખેડૂતોએ વાવેલા પાક જેવા કે મગફળી, કપાસ, સોયાબીન તેમજ અન્ય પાકોમાં ભારેખમ માત્રામાં નુકસાન થયેલ છે. વધુમાં મગફળી અને કપાસનો તૈયાર થયેલ પાક અતિવૃષ્ટિથી નાશ પામેલ છે. કપાસમાં ફૂલ છાપવા ખરી જતાં પારાવાર નુકસાન થયેલ છે. ખેડૂતોની મહામહેનતે તૈયાર થયેલ ખેતી પાકની જણસીઓ સડી જવાથી ખેડૂતની સ્થિતિ હાલ દયનીય બની છે. દિવાળીના તહેવારો નજીકમાં હોય, ઉપજમાં કાંગી ન હોવાથી થોડા દિવસ પછી શિયાળુ પાકના વાવેતર માટે ખાતર, બિયારણ તેમજ અન્ય ખર્ચ કરવા ખેડૂત સક્ષમ નથી, ખેડૂત લાચાર બની ગયો છે. માટે કૃષિ મંત્રીશ્રીને નમ્ર અનુરોધ કે આપના ખેતીવાડી વિભાગ દ્વારા પાક નુકસાનીનું તત્કાલ સર્વે કરાવી ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવા તમામ ખેડૂતો વતી અમારી લાગણી સાથે માગણી છે. ખરીફ સિઝનમાં તમામ પાકને નુકસાન થયેલ હોય સત્વરે સહાય વળતર ચૂકવા વિનંતી. અહેવાલ રસિક વેગડા. ભરતભાઈ સુતરિયાને પણ જાણ કરેલ છે સાંસદશ્રીને, તેમજ બધા ખેડૂતોને આ દિવાળી જેવો તહેવાર હોય અને પોતાનું વર્ષ દરમિયાનનું જે વાવેતર કરેલ હોય તે તદ્દન નષ્ટ થયેલ છે. તો સરકારશ્રીને મારી ખાસ અનુરોધ અને પ્રાર્થના છે કે જલ્દીથી જલ્દી સર્વે થાય અને ખેડૂતોને વળતર, વધુમાં વધુ વળતર મળે તેવી મારી ગુજરાત સરકારને ખાસ પ્રાર્થના છે. જય હિન્દ, જય ભારત.